ભગવાનના દીકરાના લગ્નની અંદર રાસ રમાણો હતો એ પછી આજે પ્રસંગ અમારા માટે છે. એટલે બધાને આ પ્રસંગનો દર્શન કરવા માટે આવવું જોઈએ, ફરવા માટે નહીં, દર્શન કરવા માટે આવીએ. રાજનીતિ પણ વારસામાં પેઢીઓથી મળી ને રાજનીતિના ભાગ તરીકે, રાજકારણ નથી કરતા, રાજનીતિ. 100 વર્ષ પહેલાં આહીરો કઈ રીતે રહેતા હતા, કેવું મકાન હતું, શું કઈ રીતે જમતા, કઈ રીતે કામ કરતા, આ પરંપરા વારસો જાળવવો સમાજ માટે, આ એક આહીર સમાજ માટે નથી, સમગ્ર સમાજ માટે. દરેક સમાજનો એક વારસો હોય, એક સંસ્કૃતિ હોય, આપણે શરૂઆતનું દર્શન કરીએ, એક સંસ્કૃતિ છે, તો એ જાળવવો કેટલો જરૂરી, અતિ જરૂરી છે આવનારા સમય માટે, આવનારી આપણી એ પેઢી માટે. હા, નહીંતર આવનારી પેઢી છે ને એ સીધે સીધી એનો જન્મ થાય છે એસી રૂમમાં અને ફોર વ્હીલ ગાડીમાં ફરતા થાય છે. એને ખબર નથી કે અમારી ભૂતકાળ શું હતો, હા, અમારા સમાજનો ભૂતકાળ, આપણો માનવ સમાજનો, આપણી હિન્દુ સંસ્કૃતિનો ભૂતકાળ શું હતો, ધર્મ શું હતો, એને ખબર નથી. એટલે એમના માટે આવા પ્રસંગો કરવા બહુ જરૂરી છે. ખાલી શક્તિ પ્રદર્શન નથી, આ ધર્મ, તમારી આવનારી પેઢી જે આવે છે એને કૃષ્ણ ભગવાન હું આહીર કોણ છું, આહીર એટલે શું, એમ બીજા સમાજના કોઈ ભૂદેવ છે, બ્રાહ્મણ છે, કોઈ પણ સમાજ છે, તો એ પોતેનું ગૌરવ હોવું જોઈએ કે હું કોણ, મારે શું કઈ રીતે જીવવું જોઈએ, હું કયા કુળમાં ક્યાં આવું છું, આની પ્રતીતિ કરાવવા માટે પણ આવા પ્રસંગો જરૂર છે. સોશિયલ મીડિયાનું યુગ છે ભગવાનભાઈ, આ દ્વારા આવા કાર્યક્રમ થતા રહે ને, અમે એવું માનીએ, આવા કાર્યક્રમો થતા રહે, આમાં મોડ્યુલ, પછી ભરતગૂંથણના શોપ, અલગ અલગ સ્ટોલ, એનાથી આજની યુવા પેઢીને પ્રેરણા મળે કે આ વસ્તુ હતી, આપણા બાપ દાદા આવી રીતે જીવતા, આવી સંસ્કૃતિ, એ પણ જળવાઈ રહે એવું નથી લાગતું, બહુ અતિ જરૂર છે. એટલે તો અમે અહીંયા આખું અમારું જૂનું 100 વર્ષ પહેલાં આહીરો કઈ રીતે રહેતા હતા, કેવું મકાન હતું, શું કઈ રીતે જમતા, કઈ રીતે કામ કરતા, તો એ થીમ પણ અમે આગળના ભાગમાં આખી પુરાતન અમારી પાસે જે વસ્તુઓ પડી છે રાખવાના છે. બરાબર. એટલે કમસે કમ આવનારી પેઢી છે એ આવીને ત્યાં જોશે, એના ફોટા પાડશે, તોય પોતાને એવું રાખે કે અમારી ભૂતકાળ અમારો આ હતો, અમારી સંસ્કૃતિ આ હતી. એટલે એ પણ અમે ત્યાં પ્રયત્ન કરી રહ્યા છીએ. અને મુખ્ય અમારો પ્રયત્ન છે કે ભગવાન કૃષ્ણએ આખા વિશ્વને એક સંદેશો આપ્યો છે, અને જગતગુરુ શંકરા એટલે જગતગુરુ કહેવાના છે, બીજા કોઈ નહીં, જગતગુરુ. અને એ પરિવારમાંથી અમે આવતા હોય ત્યારે અમારે એટલું યાદ રાખવું જોઈએ કે હું એ પરિવારમાંથી આવું છું, હું આહીર છું, મારે કેમ જીવવું, મારે કેમ બોલવું, મારે કેમ શું કરવું, આ મહત્ત્વનું છે. એ સંદેશો પણ દેવા માટે અમે તૈયાર કે આપ એ પરિવાર સ્વર્ગસ્થ જસુભાઈ બારોટ, આપણે નામ લેતા જ મનનો રોદિયો રાજદીપો અનુભવે, પરિવારમાંથી આવ્યા, નાના બાપા પરિવારમાંથી છો. મેં જોયું છે તમે લગભગ 8-10 મહિનાથી, હું જોઉં છું વધારે સમયથી તમે કામ કરતા હો તો મને ખ્યાલ નથી, પરંતુ આ જે તૈયારી કરો છો તમે, અનેક આ રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલો, ટાઈમ ન પણ હોય સ્વાભાવિક છે, પરંતુ આમાં જે તમે યોગદાન આપ્યું છે, સહયોગ આપ્યો છે, આમાં એટલો સહયોગ આપવાનું કારણ શું? એક રીતે લોકોને એવો પણ પ્રશ્ન થતો હશે, કોઈ વ્યક્તિગત TRP, વ્યક્તિગત છાપ સારી ઊભી કરવા માટે પ્રયત્ન કરતા હશે, કોઈ રાજકીય સ્વાર્થ હશે, એવા અનેક લોકોને પ્રશ્ન થતા હશે, એની થોડીક સ્પષ્ટતા કરી દો. કોઈ વ્યક્તિગત TRP તો મને પેઢીઓથી મળેલી છે બધી રીતે, રાજનીતિ પણ વારસામાં પેઢીઓથી મળી ને રાજનીતિના ભાગ તરીકે, રાજકારણ નથી કરતા, રાજનીતિ. અરે આ તો અમારો પોતાનો પ્રસંગ છે, આ હું નથી કરતો, સમસ્ત આહીર પરિવાર કરે છે. આહીર પરિવારની આરે જોડાયેલા ધર્મપ્રેમી જનતા પણ એમના સહભાગી છે ને, કરે છે. એટલે હું કાંઈ ને લોકોની ક્યાંય કોઈ વિચારતા હોય તો એનો વિચાર છે, મારું દિલ સાફ છે. અને હું તો વર્ષોથી મને પોતાને શોખ છે ને હું કરતો આવ્યો છું. આની પહેલાં પણ દ્વારકાધીશના મંદિરથી ભાલકા તીર્થ સુધી ભગવાનની રથયાત્રા કાઢીને લઈને ગયો. સુકાન વિનાનું કોઈ પણ કાર્ય થઈ શકતું નથી, હંમેશા ભગવાન કૃષ્ણ પણ સુકાન લઈને નીકળ્યા. એટલે અમે તો માર્ગદર્શન દઈએ છીએ અને લોકોને, આવનારી પેઢીને પ્રેરણા આપીએ છીએ કે કચરો ઉપાડવો એ ખરાબ કાર્ય નથી, તમે તમારું નૈતિક જવાબદારી તમે લો. એમ કાલે તમે અહીંયા મહેમાન બનીને આવવાના, તમારી પત્રાવાળી ઉપાડીએ તો અમારો પ્રસંગ છે, અમારે ઘેરે આવ્યા છે, તમારી પત્રાવાળી અમારે ઉપાડવી જ જોઈએ, અમને પીરસવું જ જોઈએ. આ સંદેશો દેવા માટે આવનારી પેઢીને આમાંથી કંઈક અનુકરણ કરીને શીખે અને પોકેટમાંથી હાથ કાઢે,
એ માટેથી આ પ્રસંગ કરીએ છીએ. એટલા માટે અમારી નૈતિક જવાબદારી, સમાજના આગેવાન તરીકે અમારી જવાબદારી, સમાજે અમારી ઉપર એટલો બધો વિશ્વાસ મૂક્યો હોય તો અમારી પણ જવાબદારી છે કે સમાજના રૂડા પ્રસંગ આવે ત્યારે અમારે વગર નોતરે, વગર આમંત્રણ, હું મારાથી થઈ શકતું એ કરવા માટે મારે નીકળવું છે. અને હું તો અહીંયા બધાને માર્ગદર્શન, ક્યાંક પ્રેરણા આપવા માટે આવ્યો છું. કરે છે તો એ અમારી યુવાન પેઢી કરે છે, અમારા મુરબ્બીઓ કરે, વડીલો કરે, અમારી માતાઓ પાંચ પાંચ છ છ મહિનાથી એક એક વિસ્તારમાં ઘરની બહાર ના નીકળે એ બિચારી ઘરની બહાર નીકળીને બહેનોની વચ્ચે ગામડે ગામડે જઈને આ પ્રસંગ માટેની મહેનત કરી છે. એટલે એ બધું એને 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 ભાગ્ય છે. ભગવાનભાઈ, જતાં જતાં એક લાસ્ટ પ્રશ્ન, આ સમગ્ર કાર્યક્રમ માટે જે આવનારા લોકો છે, અહીં આવશે તેના માટે અને ન પણ આવી શકે તો ઘરે બેસીને જોતા એ કાર્યક્રમ, સમગ્ર સમાજ માટે આ કાર્યક્રમ સંદર્ભે તમારો શું સંદેશો રહેશે? મારો અહીંયા પહોંચી શકે એ બધા પહોંચવાના પ્રયત્ન કરે. આ એક ન ભૂતોનો ભવિષ્ય, આવનારા સમયમાં ભગવાન જાણે ક્યારે પ્રસંગ થશે, પણ આજે કેટલા વર્ષો, 5,500 વર્ષ પછી આવો પ્રસંગ ફરી પાછો આવ્યો છે. ભગવાનના દીકરાના લગ્નની અંદર રાસ રમાણો હતો એ પછી આજે પ્રસંગ અમારા માટે છે. એટલે બધાને આ પ્રસંગનો દર્શન કરવા માટે આવવું જોઈએ, ફરવા માટે નહીં, દર્શન કરવા માટે આવીએ. અને નથી પહોંચી શકતા તો એ ત્યાં ઘરે બેસીને પણ આ પ્રસંગના દર્શન કરે એવી મારે સૌ કોઈને અહીંયાથી વિનંતી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ, આપનો આભાર. કંટ્રોલ રૂમ છે મેન, કંટ્રોલ રૂમ અને જે મેન જવાબદાર માણસો છે એ ગુજરાતમાંથી બધા જે આવવાના છે મહેમાનો, બહેનો જે છે જે જોવા માટે, પણ ભાઈઓ બહેનો સનાતન ધર્મના કોઈ પણ માણસ અહીંયા આવી શકે છે તો એને કંઈ પણ તકલીફ ન પડે એના માટેની બહુ વ્યવસ્થા સારી અહીં ઊભી કરવામાં આવી છે. અને સાથે સાથે અહીં ઉતારા વ્યવસ્થાની જે ટીમ છે એ પણ કાર્યરત છે, અને જુદી જુદી સમિતિઓ જે અંદર બધી રસોડામાં, પાર્કિંગમાં પાણી વ્યવસ્થા છે, પાર્કિંગ વ્યવસ્થા છે, મેદાનની વ્યવસ્થા છે, પ્રસાદીની વ્યવસ્થા છે, એ બધીની ટીમો કાર્યરત આજથી જ પોતપોતાનું સ્થાન લઈ લેશે અને પોતાનું કાર્ય સંભાળી લેશે. કમાન આવતીકાલથી જે કંઈ અમારા બધા પ્રોગ્રામ છે 21, 22, 23, 24 એ ક્રમ પ્રમાણે બધા વ્યવસ્થિત પ્રોગ્રામ થશે. અને અમને બધાને એવી આશા છે, ભગવાન દ્વારકાધીશ ઉપર ને બધાની કૃપા છે કે આ અમારો જે મહારાષ્ટ્ર જે અમે આરંભી રહ્યા છે એ સંપૂર્ણ અને શાંતિપ્રિય એક સરસ એક સંદેશ સમગ્ર હિન્દુસ્તાનની અંદર વર્લ્ડ રેકોર્ડ જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે એક સંદેશ એવો પહોંચે એવી અમારી અપેક્ષા છે. ખૂબ ખૂબ ધન્યવાદ.